કાપુદરામાં જ્વેલર્સને ત્યાં 500 ગ્રામ સોનું છે કહી અજાણ્યો બેગ મૂકી ગયા બાદ પરત નહીં ફરતા જ્વેલર્સે બેગ ચકાસી તો સર્કિટ અને ટાઈમર નીકળ્યા હતા આથી પોલીસને જાણ કરતા બોમ્બ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી સુરતના કાપુદરામાં અતુર શક્તિ રોડ પર નાકરાણી જ્વેલર્સમાં આજે સવારે 10:30 ના અરસામાં અંદાજિત 25 વર્ષનો યુવાન તાળું લગાવેલી બેગ લઈને આવ્યો હતો યુવાને જ્વેલર્સને કહ્યું હતું કે આમાં પાંચસો ગ્રામ સોનું છે અને મારે જ દાગીના બનાવવાના છે હું બીજું સોનું લાવું છું ત્યાં સુધી આ બેગ અહીં રાખો જ્વેલર્સે બેગ દુકાને મુકાવી હતી જોકે બીજું સોનું લેવા ગયેલો યુવાન લાંબા સમય સુધી પરત નહીં ફરતા જ્વેલરે બેગ ખોલી તો તેમાં સર્કિટ અને ટાઈમર નીકળ્યા હતા એટલે જ્વેલરે તરત પોલીસને જાણ કરતા બોમ્બ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં સર્કિટ અને ટાઈમરનું કશું જોખમકારક ન હોવાનું જાણવા મળ્યું હતું હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી યુવક સીસીટીવીમાં કેદ થઈ ગયો છે જેમાં તે માસ્ક અને ટોપી પહેરીને આવ્યો હતો અને ત્રીસથી થી પાંત્રીસની ઉંમરનો હોવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ સમય મીડિયા ન્યૂઝ સુરત